હરે મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, હું મનીષા તમારું બધાનું સ્વાગત કરું છું. ગાઈસ, આજે જે છે ઘરમાં બહુ બધું કામ છે, કેમ કે અત્યારે જે સિઝન છે એ મરચાંની સિઝન છે, ઘઉંની સિઝન છે. તો જે આખા વર્ષનું જે સ્ટોરેજ કરવાનું હોય છે, જે કાંઈ પણ સામાન જે લેવાનો છે આ સિઝનમાં લેવાનો છે, તો અત્યારે આજે સવારે બહુ બધું કામ છે ઘરે. અને અત્યારે હવે મારે કરવાનું છે સવાર સવારમાં જે ઘઉં છે, જૂના ઘઉં, આપણે જે આખા વર્ષના જે સ્ટોર કરેલા હોય એમાં અત્યારે જૂના ઘઉં જે વધેલા છે એને મારે બીજા પોલિથીનમાં ટ્રાન્સફર કરવાના છે. અને નવા ઘઉં જે આવી ગયા છે એને પાછા આપણે જે પેલું કે છે પિટારો, એકદમ મોટો જે ટીનનો હોય છે, એમાં આપણે આખા વર્ષના જે છે ઘઉં એમાં નાખવાના હોય છે. એની સાથે બોરિક પાવડર જે છે મિક્સ કરવાનો છે, જેથી કરીને કે ઘઉં જે છે ખરાબ ન થાય. તો ચાલો હું તમને બતાવું અત્યારે કે હું ઘઉં જે છે કઈ રીતે કાઢું છું, કેમ કે બહુ હાર્ડ છે. થોડું પેલી મોટી બધી જે કોઠી છે એને એકદમ વાકી વાળીને અંદરથી ઘઉં કાઢવાના છે. તો ચાલો આપણે જોઈએ કે કેટલું ટ્રબલ પડે છે. સો અહીંયા છે સ્ટોર રૂમ, અને સ્ટોર રૂમમાં જે છે પહેલેથી અહીંયા મેં આ કોઠીને જે છે નીચે વાળી દીધી છે, અને હવે મારે આમાંથી જે છે ઘઉં કાઢવાના છે. તો અહીંયા જે છે અંદર છે, અને આને જે છે હેન્ડલ કરીને આખા ઘઉં બહાર કાઢવાના છે. સો હું અહીંયાથી કાઢીશ ઘઉં, અને આ જે છે પોલિથીન જે છે આમાં નાખવાના છે ઘઉંને. તો અહીંયાથી બહુ હાર્ડ છે મારા માટે ઘઉં કાઢવું. તો આ રીતે આટલા બધા ઘઉં છે કાઢવાના છે મારે. તો ચાલો હું ફટાફટ જે છે બધા ઘઉં કાઢી લઉં, અને પછી નવા ઘઉં આવ્યા છે એ પણ આપણે જોઈશું કે ઘઉં કેવા છે, એની ક્વોલિટી કેવી છે, અને પછી એમાં બોરિક પાવડર દઈ અને મૂકવાના છે. તો ચાલો હું ફટાફટ જે છે આ બધા ઘઉં જે છે અત્યારે કાઢી લઉં છું. સો અજ્યારે જે છે ટેરેસ ઉપર આવી ગઈ છું, અને અહીંયા મેં જે છે આ જે કંઈ છે કોઠી, અનાજ કરિયાણાની કોઠી જેને કહેવામાં આવે છે, તો એ અત્યારે ખાલી કરી અને અહીંયા ટેરેસ પર રાખી દીધી છે. અને હવે આને સુકાવા દેવાનું છે, અને ત્યાં સુધીમાં જે છે અહીંયા મરચાં જે છે સુકાય છે, તડકો મળે છે મરચાંને. અહીંયા જે છે એ હળદર, તો આ બધું જે છે એ બપોર સુધીમાં અહીંયા સુકાઈ જશે, અને ત્યાં સુધીમાં હું પાછું નીચે જઈને બીજું કામ જે છે જોઈ લઉં. સો ઉપર હવે જે કોઠી મૂકી દીધેલી છે, અને આ બાકીના ઘઉં જે છે અહીંયા રાખ્યા છે, અને થોડી વાર પછી એને બધી આ રીતે જે છે પોલિથીન છે એમાં ટ્રાન્સફર કરી લઈશું, અને નવા ઘઉં જ્યારે ભરવાના છે તો બસ જો નીચે હવે નવા ઘઉં આવી જ ગયા હશે તો એની બેગ જે છે ખોલી અને એમાં પાવડર નાખી અને પછી એને પણ કોઠીમાં ભરવાના રહેશે. સો ઘઉં બધા જે છે ભરી લીધા છે, અને બે બોરી જે છે ઘઉં ભરાઈ ગયા છે. પણ હવે અત્યારે નીચે જોઉં છું કેટલું બધું કામ બાકી છે. અહીંયા નીચે આખું ઘરનું કામ બાકી છે, બધું અસ્તવ્યસ્ત છે, અને બધું ફટાફટ કરવાનું છે. ક્રિશિવ શું કરે છે? હેલો, શું કરે છે? લેસન કરે છે ક્રિશિવ ભાઈ, લેસન કરે છે. તો ક્રિશિવ કરે છે એનું લેસન, અને હું હવે ફટાફટ કરી લઉં મારું કામ. સો હવે મનન આવી ગયો છે સ્કૂલેથી, ને કંઈક બોલે છે. મનન કમ યાર, ક્રિશિવ મનન આવ્યો. હા, જો મનન આવી ગયો છે સ્કૂલથી. હેલો, શું કે આજે સ્કૂલ? બધા જોશે હો વિડીયો, અને બધા કહેશે કે મનનને સ્કૂલમાં જરાય મજા નથી આવતી. તને કોઈ દિવસ મજા જ નથી આવતી એમ કે? સારું, તો હવે મનન જે છે એ ફ્રેશ થવા માટે જાય છે એના રૂમમાં, અને ક્રિશિવભાઈ એનું લેસન કરે છે. તો ચાલો હું ફટાફટ પતાવી લઉં મારું કામ. થેન્ક યુ. સો હવે કરું છું ઘરની સફાઈ. તો ચાલો મારી સાથે, કેમ કે ટીવી યુનિટ જે છે આજે બહુ ખરાબ થઈ ગયું છે, અને અત્યારે જે ધૂળ જે તમને બતાવું છું અહીંયા જો આ બધી ધૂળ છે, અહીંયા આ બધી ધૂળ છે, લાઈક
યસ, તો થોડી વાર પર દરવાજો ખુલ્લો રહી જાય એટલે ધૂળ તો આવી જ જાય, કેમ કે એને કોઈ રોકતું જ નથી. તો અત્યારે મારે કરવાનું છે આખું ટીવી યુનિટ સાફ. તો આજે રજાનો ઉપયોગ છે અને પૂરી રીતે કરી લઉં છું, તો આ બધું ટીવી યુનિટ છે બધું સાફ કરી લઉં છું. બ્રૂમ યુઝ કરીશ અને કપડું પણ યુઝ કરીશ, એટલે જે છે સરખી રીતે સફાઈ કામ જે થાય છે એને માટે ડસ્ટિંગ ન લાગે એટલે મેં આખો ફેસ જે છે કવર કરી લીધો છે. કેમ કે ડસ્ટિંગ લાગશે તો પાછું મને શરદી થઈ જશે, એટલા માટે ફેસ કવર કરી અને હવે જે છે એ આખું ટીવી યુનિટ સફાઈ થશે. અહીંયા જે નાના નાના ચલો. હું આટલું બધું કામ કરીને થાકી ગઈ ને આ બેયને જો નિરાશ છે ને. તારે લેસન કરવાનું છે કે ટીવી જોવાની છે? લેસન તો થઈ ગયું, હવે ટીવી જોવાનું. અને તારે ફોન જોવાનો. આ બેયનું શું કરવાનું થાય? કમેન્ટમાં તને કોઈ કમેન્ટ જ નથી કરતું મનન. તું ટિંડોરી જો શું જોઈ છે? ક્રિશિવ, ક્રિશિવ જોઈ છે, દિયાના એન્ડ રોમા. ઓકે, ક્રિશિવ દિયાના અને રોમાનું કાર્ટૂન જોવે છે. કાર્ટૂન છે કે ટીવી સિરીઝ છે? ઓકે, ક્રિશિવ ટીવી સિરીઝ જોઈ છે, રોમા એન્ડ દિયાના. સો જેવી રીતે મેં બધાને કીધેલું કે આજે નવા ઘઉં આવવાના છે, તો જો અહીંયા નવા ઘઉં છે એ બધા આવી ગયા છે અને કામ સ્ટાર્ટ થઈ ગયું છે. ઘઉં જે છે ક્લિનિંગ થાય છે અને બસ ઝાઝું ક્લિનિંગ કરવાનું નથી, કેમકે પહેલેથી જ સોર્ટેડ ઘઉં લીધેલા છે એટલા માટે કોઈ ઝાઝી જરૂર નથી. પણ અત્યારે વધારે કામ કોણ કરે છે જુઓ? હા, અમારા આખા ઘરનું કામ આ બધા ઘઉં છે ને ક્રિશિવે કરેલા છે. જુઓ, હા, બધું કામ ક્રિશિવ કરે છે. જુઓ ક્રિશિવભાઈએ કેટલું કામ કરી લીધું છે. સો બધા ઘઉં જે છે અત્યારે થઈ ગયા છે ઓલમોસ્ટ. અને હવે જઈએ છીએ અમે મરચા દરાવવા. તો ચાલો હું તમને બતાવું કે મરચા કેટલા છે અને કઈ બાજુ જવાનું છે. સો ગાઈસ, આ છે મરચા જે છે. મારી પાસે બે પોલીથીન છે મરચાની ભરેલી છે. તો ચાલો હવે હું મરચાને લઈને જાઉં છું મરચાની ઘંટીએ અને જોઈએ છે કે ત્યાં વારો આવે છે કે શું. સો બહુ સારું છે કે અહીંયા અત્યારે જે છે એટલી બધી લોકોની ભીડ નથી. અને કેમ કે સાંજના 8 વાગ્યા છે તો ઓલમોસ્ટ બધા દિવસના પોતાના મસાલા જે છે દળાવીને અહીંયાથી જતા રહ્યા છે અને સાંજે અત્યારે 8 વાગ્યા છે. તો અત્યારે અમારે માટે બહુ સારું છે કે જલ્દીથી વારો આવી ગયો છે અને અત્યારે કોઈ અહીંયા ભીડ નથી. તો જુઓ છો આપ, મસાલા જે છે જે એની પેલી ચક્કી જે કહેવાય છે એ અત્યારે ચાલુ છે અને મસાલા દળાઈ રહ્યા છે. સો હવે જે છે મરચું જે છે એ દળાઈ ગયું છે. બંને મરચાં જે છે અમે અહીંયાથી દળાવવા માટે લઈ ગયેલા અને ત્યાં જઈ અને મરચું દળાવ્યું. સો ફાઇનલી મરચું દળાઈને ઘરે આવી ગયું છે અને જોઈ શકો છો કે હજી આમાં તેલ દેવાનું બાકી છે. કેમ કે અત્યારે જે છે એને થોડી વાર એમને રહેવા દેવાનું છે, ખુલ્લું રહેવા દેવાનું છે. કેમ કે દળાઈને આવે એટલે ગરમ હોય છે તો એને એક દિવસ આવી રીતે રહેવા દઈશું અને પછી એમાં જે છે તેલની સાથે એને તેલને એમાં આપણે નાખવાનું રહેશે અને મિક્સ કરવાનું રહેશે. બહુ વધારે નહીં પણ એટલું કે જેટલું જેનો કલર જે છે એ અત્યારે જે નોર્મલ કલર છે એના કરતાં વધારે થોડી લાલાશ પકડે એવી રીતે આપણે તેલ દઈ અને પછી મરચાંને રાખવાનું રહેશે. સો ગાઈઝ, આજનો જે દિવસ છે બહુ કામમાં ગયો. કેટલું બધું કામ કર્યું તમે જોયેલું હશે, બહુ જાજુ કામ કરેલું છે. બટ ઇટ્સ ઓકે, કેમ કે રજાનો દિવસ હતો તો ઘણા બધા કામ થઈ ગયા એ બહુ સારી વાત છે. સો બધાને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને મળશું ફરીથી અમારા નેક્સ્ટ વિડીયોમાં. સો ટાટા, બાય બાય.